ગોત્રી મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના તબીબો તેમજ ભાવિ તબીબોને ઝેરી અને બિનઝેરી સાપની માહિતી પૂરી પાડવામાં આવી હતી. વડોદરા શહેરના ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તબીબ અભ્યાસ કરતા ભાવિ ડોક્ટરો તેમજ તાત્કાલિક સારવારમાં ફરજ બજાવતા ડોક્ટરોને ઝેરી અને બિનઝેરી સાપ વિશે માહિતી આપવામાં આવી હતી. આ લાઇવ ડેમો માહિતી કાર્યક્રમમાં સાપની ઓળખ તેમજ કરડવાના નિશાન સારવાર અંગેની જરૂરી માહિતી આપવામાં આવી હતી. ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ GMARS મેડિકલ કોલેજ ગોત્રી દ્વારા વિદ્યાર્થીઓને સ્નેક બાઇટના સંદર્ભમાં સમજણ આપવા માટે સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી આજે પોઈઝનસ અને નોન પોઈઝનસ સ્નેક્સનું અહીંયા ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. વિભાગના મુખ્ય લોકો દ્વારા આજે વિદ્યાર્થીઓને આ સ્નેકની એટલે જુદા જુદા પ્રકારના સાપની પરત કરવાની, એમાં કયા પ્રકારના ઝેરી છે, ઝેરીને કેવી રીતે ઓળખવાના, બિનઝેરી કેવા છે તેને કેવી રીતે ઓળખી શકાય, અને એ લોકોને આ સાપથી ભયમુક્ત કરવા માટેના કાર્યક્રમનું આયોજન ડૉક્ટર હિતેશભાઈ રાઠોડના સહયોગથી આજે રાખવામાં આવ્યું છે. ઉપરાંત આ કાર્યક્રમ દ્વારા લોકોને સાપ ડંખે તો સાપને મારી દવાખાને નહીં લાવવાની તેમજ જીવ હત્યા નહીં કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. સાપ ઝેરી છે કે બિનઝેરી તેના ડંખ ઉપરથી ઓળખીને તબીબો દ્વારા સરળતાથી દર્દીની સારવાર કરી શકે છે, તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. GMARS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા દ્વારા આજે વધીકરણ વિભાગ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના સંયુક્ત પ્રયાસથી આ ભાવિ ડૉક્ટરો જે લોકો જીવનું જતન કરે અને જે PSC સેન્ટર પર જે લોકો સ્નેક બાઇટના કેસમાં સાપ મારીને લાવે છે એ લોકોને સાપ મારવા માટે રોકે અને એ લોકોને સાચું નોલેજ આપે કે આ પોઈઝનસ છે ને નથી પોઈઝન, એના માટે ડૉક્ટરોને એમના વિદ્યાર્થી કાળમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના ટોક્સિકોલોજી વિષયમાં સાપનું આપનું નોલેજ આપવાનું હોય છે અમારે, અને એના અનુસંધાનમાં આજે સામાજિક વનીકરણના સાથે રહી અને અમે લોકો ઝેરી અને બિનઝેરી સાપ લાવ્યા છે, જે સ્ટુડન્ટોને બતાવીએ છીએ એ કઈ ટાઈપના હોય છે, કેવા હોય છે, જેથી કરીને આજના મોબાઈલના જમાનામાં લોકો ફોટો પાડીને બી લાવશે, જીવ હત્યા ના કરે, અને ફોટો પાડીને ડૉક્ટરને બતાવશો તો ડૉક્ટરને આઈડિયા આવી જશે કે આ ઝેરી સાપ છે કે બિનઝેરી, તો જલ્દી સારવાર થઈ શકે અને સારવારમાં પેશન્ટ બચી જાય એ પ્રયાસના ભાગરૂપે અમે આજરોજ આ એક કાર્યક્રમ રાખેલ છે અને વિદ્યાર્થીઓ ઝેરી અને બિનઝેરી સાપને રૂબરૂ થાય અને આના માટે અમે બધા પ્રિકોશન રાખેલ છે. અને આપ તમામ ભાઈઓએ જે આ મીડિયા કવરેજ લીધું તેમજ વનીકરણ વિભાગ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનો તમામનો હું આભાર માનું છું. ડૉક્ટર હિતેશ રાઠોડ, એસોસિએટ પ્રોફેસર, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, ગોત્રી મેડિકલ કોલેજ.